શું તીખા હવે આદુ વાહ લીંબુ મરી મીઠું હવે અચ્છા અહીંયા નીચે એનું પેલું છે દાદી અત્યારે મારા તરફથી જેટલા થાય છે એટલા તમને આપું છું અને લોકોને પ્રાર્થના કરું છું અને લોકોને રિક્વેસ્ટ કરું છું કે કાવો તમારો બહુ ભાવ્યો લોકો કાવો પીવા જરૂર આવે તમારી પાસે આ હા આની અંદર શું શું હોય દાદી ખાલી બુંદાણા જોઈ અચ્છા બુંદાણા અને એક કાવાનો ભાવ શું છે 25 રૂપિયા 25 રૂપિયા દાદી ખાલી 4 દિવસ આ 4 મહિના જ શિયાળાના હશે આ હા બાકીના ટાઈમમાં શું કરો કારખાનામાં જાય કારખાનામાં કામ હા થોડું ઘણું કામ કરી શકે ડાયાબિટીસ છે પાછું એટલે બહુ ન કરી શકે બરાબર તો દીકરો નથી કોઈ દાદી ના દીકરા નથી દીકરી જ છે દીકરી છે હા એ બધા સાસરે બધાય સાસરે 5 દીકરીઓ છે આપણે સર્વિસ કરતા કે બિઝનેસ કરતા લોકો જીવનમાં થોડોક સંઘર્ષ કરે ને તો તરત ભગવાનને ફરિયાદ કરવા માંડે કે ભગવાન હું કેટલું બધું કરું છું છતાં મને ફળ નથી મળતું સંઘર્ષ કોને કહેવાય ને આજે એની એક સ્ટોરી હું તમને દેખાડવા જઈ રહ્યો છું અહીંયા એક દાદા છે 79 વર્ષના અને દાદી છે 67 વર્ષના સમય જ્યારે જીવનમાં ખરો આરામ કરવાનો સમય આવી ગયો હોય ને ત્યારે જ પુષ્કળ પુરુષાર્થ કરી રહ્યા છે આ વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ કારણ કે હું કાવો પીવાનો બહુ શોખીન નથી પણ એકમાત્ર હેતુ એમને હેલ્પ કરવાનો છે કે મારા વિડીયોના માધ્યમથી કદાચ આપણામાંથી કોઈક વ્યક્તિ પણ અહીંયા કાવો પીવા આવી શકે ને તો કાવો તો નોર્મલી આપણે શિયાળામાં બધા પીતા જ હોય ને સિઝન ચાલી રહી છે અને કાવો પીવો કે ન પીવો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી એમની ગરાગીમાં ક્યાંક 1% પણ વધારો થાય ને તો પણ હું મારી જાતને લકી સમજીશ કે મારું મીડિયમ ક્યાંક કામે આવ્યું ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર એજી ઓફિસના ગેટની બરોબર બારે અહીંયા તમને દાદા અને દાદી કાવાનું આખો એક સેટઅપ લઈને બેઠેલા જોવા મળશે બહુ જ સાદું સેટઅપ છે માધવ કાવા સેન્ટર નામ છે અને હા કાવાના ફાયદા કેટલા છે એ મસ્ત લખ્યું છે આદુ લીંબુ મરી ફુદીનાથી ભરપૂર શરદી ઉધરસ અને કફનો દુશ્મન છે કાવો તો આપણે પણ એની તકલીફના થોડા દુશ્મન બની જઈએ આવો દાદા અને દાદી અહીંયા 50 વર્ષોથી જૂના અને જાણીતા 50 વર્ષોથી આ દાદા અને દાદી અહીંયા નિયમિત બેસે છે અમને જરાક દેખાડશો બા કાવો અમને એક કાવો પીવડાવશો પેલા આપણે જોઈએ દાદી કઈ રીતે બનાવે છે કાવો લીંબુ નીચોળ્યું શું રાખ્યું છે એક સેકન્ડ હો શું તીખા હવે આદુ વાહ લીંબુ મરી મીઠું હવે અચ્છા અહીંયા નીચે એનું પેલું છે નળ છે એનો આ અને શું તાંબાનું શું કહો તમે આને પિત્તળની બૈણી આજે પિત્તળની બરણી વાહ આપણે કાવો પીએ ગરમા ગરમ કાવો પીએ એની પહેલા થોડી બાનીવાર ચર્ચા કરીએ દાદાને સાંભળવાની તકલીફ કેટલા ટાઈમથી છે 25 વર્ષ 25 વર્ષથી તમારે તો મહિનામાં દાદી ખાલી 4 દિવસ આ 4 મહિના જ શિયાળાના હશે આ હા બાકીના ટાઈમમાં શું કરો કારખાનામાં જાય કારખાનામાં કામ હા થોડું ઘણું કામ કરી શકે ડાયાબિટીસ છે પાછું એટલે બહુ ન કરી શકે બરાબર તો દીકરો નથી કોઈ દાદી ના દીકરા નથી દીકરી જ છે દીકરી છે હા એ બધા સાસરે બધાય સાસરે 5 દીકરીઓ છે 5 દીકરીઓ હા અને પાંચે 5 સાસરે પાંચે 5 સાસરે ગામમાં કે બારગામ બે બારગામ છે 3 ગામમાં બરાબર તો તમે ક્યાંથી આવો છો દાદી સંત કબીર રોડ માર્કેટિંગ યાર્ડ બાજુથી માર્કેટિંગ યાર્ડ હા ઓહો એ તો આયથી 7-1 કિલોમીટર જેટલું થાય 7-8 કિલોમીટર હા એટલું થાય જ્યાંથી રોજ સાંજે અહીંયા આવી જાઓ હા અને રાત્રે કેટલા 12 વાગે 12:30 12:30 અને પછી ઘરે જમવાનું બનાવો જઈને ના બપોરે બનાવી લે બે બપોરે બનાવી લો બે ટાઈમ નું હા અને રાત્રે પછી જમો હા દાદી નીકળી જાય દિવસમાં
ખર્ચા નીકળી જાય એમાં? આ આકાશી રોજી છે, આમાં જો મળી જાય તો મળી જાય, ન મળે તો કઈ ન થાય એવું છે બધું એમાં. આકાશી રોજી જેવું છે. હવે આમાં ગ્રાહકને આપણે તો એમ ન કહી શકાય કે તમે અહીંયા આવો જ. મારો આ પ્રયાસ એ છે કે લોકો અહીંયા કાવો પીવા આવે. આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે લોકોને સમજાય કે એક્ચ્યુઅલી. અચ્છા, આ કાવા વિશે થોડું કહેશો, તમે કાવો બનાવો છો તો કાવાના ફાયદા શું શું ને બધું? કાવાના ફાયદા એ છે, શરદી ઉધરસ કફને ભાંગી નાખે, પેટ સાફ આવી જાય. આપનું નામ શું દાદી? રંજનબેન. રંજનબેન? ભૂપેન્દ્ર મચ્છર. રંજનબેન અને ભૂપેન્દ્રભાઈ? હા. તો કાવો 50 વર્ષથી બનાવો છો તમે? હા. દાદાને 50 વર્ષથી ફાવે છે? એ 50 વર્ષથી. હા. પેલા રેકડી હતી? હા, પેલા રેકડી હતી. હવે રેકડી નથી રહેવા દીધી? રેકડી હલાવી નથી શકતા અહીંયાથી છેટાવામાં, એટલે હવે રિક્ષામાં આવીને જાય. વાહ. આદુનો મરીનો બહુ સરસ સ્વાદ આવે છે. અત્યાર સુધી અમે જે કાવા પીધા છે એમાંથી ક્યાંય આ કાવામાં થોડું પણ કોમ્પ્રોમાઇઝ નથી દેખાતું. એવું નથી કે હું આ દાદા દાદી માટે સારા શબ્દો ગોતવા માંગતો હોઉં ને કાવાના વખાણ કરતો હોઉં. એમની લાઈફમાં આટલી બધી સ્ટ્રગલ છે, છતાં એમને કાવો વેચવા કાવો બનાવવામાં કોઈ જાતની કોમ્પ્રોમાઇઝ નથી કર્યું ક્વોલિટીમાં. આપણા માટે 25 રૂપિયાનો કાવો છે. આપણા જેવા થોડાક દિવસ, એટલે હું બીજા લોકોની વાત કરું છું કે દિવસમાં 4-5-6 ચા પી જતા હોય, અથવા કેટલાક લોકો દિવસમાં 4-5 માવા ખાઈ જતા હોય, એની જગ્યાએ કઈ નહીં ને અહીંયા આવીને રાત્રે મસ્ત ઠંડીનો કાવો પણ આ દાદા દાદીને ગોતી નહીંથી પી લે ને, એવા દિવસમાં થોડાક લોકો એવું કરે ને તો એ કાવો જબરો લેખે લાગી જશે યાર. બહુ સરસ. આ પેલો કાવો મને એવો લાગ્યો કે જે પીધા પછી એવું થતું, ઘણી વખત કાવા પીધા પછી ઓવર મસાલા થઈ જાય ને તો એ પણ ગળામાં ખરેરાડી ઊભી કરે. બહુ સ્મૂથ કાવો છે. અને થોડુંક તો કારણ કે કાવો સાવ થઈ ગયા પછી મેં દાદીનો ઇન્ટરવ્યુ લીધો, એટલે મને એમ બી કદી કાવો સાવ ઠંડો થઈ ગયો છે, પણ કાવો ખરેખર બહુ ગરમા ગરમ છે. ઇઝીલી એને કહીને કે પી શકાય. દાદી, અત્યારે મારા તરફથી જેટલા થાય છે એટલા તમને આપું છું, અને લોકોને પ્રાર્થના કરું છું અને લોકોને રિક્વેસ્ટ કરું છું કે કાવો તમારો બહુ ભાવ્યો, લોકો કાવો પીવા જરૂર આવે તમારી પાસે, બરોબર ને? અને ફરી પાછું એડ્રેસ કહી દઉં છું, કિશનપરા ચોકથી આ રોંગ સાઈડ આવે, એટલે તમે જિલ્લા પંચાયત ચોકથી કિશનપરા ચોક આવો ને, એટલે આ એજી ઓફિસ છે એની બરોબર મારે અહીંયા દાદી અને દાદા બેસે છે. દેખાડો કરવાનો હતો મારતો, પણ આ વિડીયોનું પહેલેથી જ મારું તાત્પર્ય રહ્યું છે કે કંઈક આ લોકોને પણ હેલ્પ થાય. પછી એ મારા વિડીયોના માધ્યમથી હોય કે વિડીયો જોઈને લોકો પોતે પોતાનું કોઈ માધ્યમ ઊભું કરે એના માધ્યમથી હોય. વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરું છું, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.